हेलो फ्रेंड्स, ઉનાળાની ગરમી માટે આજે હું તમારી માટે ઠંડુ ઠંડુ શરબતની રેસીપી લાવી છું। એ પણ ખાલી 3 જ મિનિટમાં બની જશે અને તમારે કંઈ પણ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નહીં પડે। તો ચાલો આજે આપણે બનાવીશું ગોળનું ખાટું મીઠું શરબત એક નવી રીતે। તો રેસીપીને પૂરેપૂરી જોજો। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ગોળનું શરબત બનાવવા માટે અડધો કપ સમારીને ગોળ લીધો છે। એક મિક્સર જાર લઈશું આપણે એને ઝટપટ બનાવવા માટે। તમે હેન્ડ બ્લેન્ડરનો યુઝ કરી શકો છો। બધો ગોળ આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાનો છે। ત્યારબાદ આપણે 1 ચમચી વલિયારી એડ કરીશું। એનો ફ્લેવર શરબતમાં ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ એક નાનો આદુનો ટુકડો લીધો છે તે એડ કરીએ। તમે ચાહો તો સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો। एक आखू લીંબુનો રસ એડ કરી દઈશું। લગભગ 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ છે તો બધો લીંબુનો રસ એડ કરી દઈએ। લીંબુનો રસ એડ કરવાથી શરબત સરસ મજાનું ખાટું મીઠું લાગશે। થોડાક ફુદીનાના પાન એડ કર્યા છે લગભગ 1 ચમચી જેટલા। એક નાની ચમચી ચાટ મસાલો એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું, શેકેલું જીરું પાવડર એડ કર્યું છે। 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે। હવે આને આપણે બ્લેન્ડ કરવાનું છે તો થોડુંક પાણી એડ કરીશું લગભગ અડધો કપ જેટલું, બહુ વધારે નહીં એડ કરીએ। પછીથી આપણે એડ કરીશું અને આને સરખી રીતે ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગયું છે। ગોળ એકદમ પરફેક્ટ ઓગળી ગયો છે। જે ક્રશ કરીને રાખેલું છે એને ગાળી લઈશું। ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરીને ગાળી લેવાનું છે। એની અંદર હવે પાણી ઉમેરવાનું છે। લગભગ હું 3 કપ જેટલું પાણી ઉમેર્યું છું। આટલાથી આપણો શરબત 3 ગ્લાસનો થઈ જશે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને વધારે ઓછું કરી શકો છો। તો આ રીતે મેં 2 ગ્લાસ અને ઉપર 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આ 3 કપ જેટલું શરબત બની જાય છે। 3 ગ્લાસ તમે આરામથી સર્વ કરી શકો છો। તો ચાલો આને મિક્સ કરી લઈએ। કંઈ પણ ઓછું વધારે લાગે તો તમે આ ટાઈમે ઉમેરી શકો છો। एक ग्लास लईशू। एनी अंदर आपणे एड करवाना छे तकमरिया, जेथी शरबतनो फ्लेवर खूब ज सरस आवे। तो तकमरिया ने तमारे 10 થી 15 मिनिट पहला पलाड़ी देवाना। तेनी अंदर हूँ एड करीश 2 चमची जेटला तकमरिया, जे शरीर ने ठंडक आपे छे। तो अत्यारे उनाळामां आ शरबत बनावो खूब ज सरस लागशे। तो आ शरबत जे बनावीने राख्यो छे तेनी अंदर एड करी दईशू। उपरथी थोड़ाक फुदीनाना पान एड कर्या छे। તમે ચાહો તો ઉપરથી થોડોક જીરું પાવડર નાખીને સર્વ કરી શકો છો અને શરબતને વધુ ઠંડુ કરવા માટે બરફના ટુકડા એડ કર્યા છે। આ ગોળનું શરબત બનીને તૈયાર છે। ઠંડુ ઠંડુ સર્વ કરો, પીવાની ખૂબ જ મજા આવશે। તો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। મળીશું એક આવી નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।